તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો જે મેસેજની વાજે વાત કરીશું તેમાં દાવો કરવામાં આવ્યો છે કે દાદરી કાંડમાં અખલાકની હત્યા કરનાર 15 આરોપીઓને એનટીપીસીમાં નોકરી આપવામાં આવે છે. આપને જણાવી દઈએ, ગૌમાંસ મુદ્દે અખલાકની હત્યા કરવામાં આવી હતી અને જેમાં બીજેપીના નેતાઓની પણ અટકાયત થઈ હતી, જે બાદ તેની ચર્ચા દેશભરમાં થઈ. પરંતુ આ ઘટના બાદ વાયરલ મેસેજ ચોંકાવનારો છે. ત્યારે શું છે વાયરલ મેસેજની હકીકત, જુઓ આ અહેવાલમાં. દાદરી કાંડમાં અખલાકની હત્યા કરનારાઓને મળી નોકરી. શું બીજેપીના નેતાએ 15 આરોપીઓને અપાવી નોકરી? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો દાવો. એનટીપીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવી હોવાનો દાવો. શું છે વાયરલ મેસેજની હકીકત? સોશિયલ મીડિયા એક એવું હથિયાર છે જેનો ઉપયોગ સારા કામ માટે પણ થાય છે, તો સાથે ભ્રમણાઓ ફેલાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. માટે તેના ખરાબ અને સારા બંને પાસા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજનો દાવો છે કે દાદરી કાંડમાં અખલાકની હત્યા કરનારાઓને બીજેપીના નેતાએ નોકરી અપાવી છે. આ દાવો ચોંકાવનારો છે, કારણ કે આ એ જ અખલાકની વાત છે કે જેની હત્યા બાદ દેશભરમાં અસહિષ્ણુતાનો રાગ આલાપવામાં આવ્યો હતો. ત્યારે વાયરલ મેસેજને પગલે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું હિન્દુ સંગઠનોને ખુશ કરવા માટે બીજેપીએ આવી હરકત કરી છે. વાયરલ મેસેજની હકીકત આપને જણાવીશું અને વાસ્તવમાં બીજેપીના નેતાઓએ અખલાકના હત્યારાને નોકરી અપાવી છે કે નહીં એ આપને જણાવીશું. પરંતુ તે પહેલા એક નજર કરીએ દાદરી કાંડ પર. સપ્ટેમ્બર 2015માં દાદરીના બિસાડા ગામમાં અખલાકની હત્યા કરવામાં આવી હતી. ગૌમાંસ મુદ્દે આરોપીઓએ માર મારીને અખલાકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, જે બાદ દેશભરમાં અસહિષ્ણુતાની ચર્ચા શરૂ થઈ હતી. આ ઘટનામાં કુલ 19 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો હતો, જેમાંથી એકને પોલીસ તપાસમાં ક્લીન ચીટ મળી હતી, તેમજ બાકીના લોકો જામીન પર મુક્ત થયા હતા. દાદરી કાંડની ચર્ચા દેશભરમાં મીડિયામાં કરવામાં આવી હતી, ત્યારે અખલાકના હત્યારાને નોકરી અપાવવાની ખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં ફરીદ ખાને લખ્યું છે કે હત્યારાઓ માટે નોકરીમાં વિશેષ આરક્ષણ, તો લખનસિંહે લખ્યું છે આ જ ઇનામ છે તેમના કામ માટે. મોહમ્મદ અલીએ લખ્યું છે કે મુસલમાનોની હત્યા કરો, એનટીપીસીમાં નોકરી પાક્કી, દબંગાઈઓના અચ્છે દિન. રવિન્દ્ર કુમારે પણ લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યએ 15 લોકોને એનટીપીસીમાં નોકરી અપાવી. આ સાથે જીસાન અલીએ લખ્યું છે કે દલિતો અને મુસલમાનોને મારો અને સરકારી નોકરી મેળવો. આમ વાયરલ મેસેજને પગલે લોકો રોષ ઠાલવી રહ્યા હતા, તો સાથે જ બીજેપી પર નિશાન સાધી રહ્યા હતા. માટે આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવું ખૂબ જ જરૂરી હતું. વાયરલ મેસેજની પડતાલ કરવા માટે અમે એનટીપીસીની વેબસાઇટ પર તપાસ હાથ ધરી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે એનટીપીસી દ્વારા આવી કોઈ નોકરી અપાય છે કે નથી. ત્યારે આખરે અમને વેબસાઇટ પર આવી કોઈ માહિતી મળી ન હતી. તો આ સાથે વધુ તપાસ કરતા અમને એક હિન્દી વેબસાઇટ પર જાણવા મળ્યું હતું કે એનટીપીસીમાં દાદરી કાંડના આરોપીઓને કોઈ નોકરી આપવામાં આવી નથી અને આ સ્પષ્ટતા એનટીપીસી દ્વારા જ કરવામાં આવી છે.
એનટીપીસીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને અખલાકની હત્યામાં 15 આરોપીઓની નોકરીની વાતને નકારી હતી, માટે હત્યાના આરોપીઓને એનટીપીસીમાં નોકરી આપવામાં આવી નથી. તો આ વાત કઈ રીતે સોશિયલ મીડિયા સુધી પહોંચી એ પણ હવે આપને જણાવી દઈએ. ગ્રેટર નોઈડામાં આવેલા એનટીપીસી પ્લાન્ટમાં બિસહડા ગામનો નીરજ કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ઓક્ટોબરમાં અચાનક તેને કાઢી મૂકતા તેણે અગ્નિ સ્નાન કર્યું હતું અને 80% શરીર બળી જતા તેનું મોત નિપજ્યું હતું. જો કે એનટીપીસી દ્વારા તેની પત્નીને નોકરી અપાવવાની વાત હતી અને જે વાત થયા બાદ આખરે તેના ભાઈને નોકરી મળશે તેવી સ્પષ્ટતા થઈ, જે વાસ્તવમાં દાદરી કાંડનો આરોપી છે. આમ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થઈ ગયા કે દાદરી કાંડના 15 આરોપીઓને નોકરી મળશે, પરંતુ વાસ્તવમાં કોઈ પણ આરોપીઓને નોકરી નથી મળી. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. અખલાકના આરોપીઓ જામીન પર મુક્ત છે, પરંતુ બીજેપીના નેતાઓ દ્વારા તેમને એનટીપીસીમાં નોકરી આપવામાં આવી નથી. લોકો ખોટી રીતે આ મેસેજ વાયરલ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.